નમસ્કાર, દિલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. બિહાર સરકારની શપથ લેતાની સાથે જ મંત્રી મેવાલાલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપોને લઈને સવાલો ઉભા થવા લાગ્યા હતા, જેને લઈ તેઓએ શપથ લીધાના 3 દિવસ બાદ રાજીનામું આપી દીધું. પરંતુ હાલમાં તેઓનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેવાલાલ ધ્વજવંદનના કાર્યક્રમમાં યોગ્ય રીતે રાષ્ટ્રગીત નથી ગાઈ રહ્યા. સમગ્ર મામલે ડિટેલમાં વાત કરીએ તો બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ તેઓના ટ્વિટર હેન્ડલ દ્વારા મેવાલાલ ચૌધરીનો એક વિડીયો ટ્વીટ કર્યો હતો, જેમાં બાળકો અને ગ્રામજનોથી ઘેરાયેલ મેવાલાલ ચૌધરી ધ્વજ ફરકાવતા નજરે પડી રહ્યા છે. ધ્વજ ફરકાવવાની સાથે તેઓ રાષ્ટ્રગીત પણ ગાઈ રહ્યા છે, પરંતુ તે યોગ્ય રીતે ગાઈ શકતા નથી. જી હા, મેવાલાલ રાષ્ટ્રગીત ગાતી વખતે અમુક પંક્તિઓ ભૂલી જાય છે અને જેમ તેમ રાષ્ટ્રગીત પૂર્ણ કરી ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા લગાવે છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. તમને જણાવી દે કે આરજેડીએ આ ટ્વીટ કરતા લખ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપના મામલામાં આરોપી બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીને રાષ્ટ્રગીતનું ગાન કરતા પણ નથી આવડતું. નીતિશ કુમારમાં શરમ છે કે નહીં? અંતરાત્મા ક્યાં ડૂબાડી દીધી? આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને સવાલ કર્યા હતા કે મુખ્યમંત્રી નીતિશ કુમારે મેવાલાલ ચૌધરીને શિક્ષણ મંત્રી બનાવીને ભ્રષ્ટાચાર કરવાનું ઇનામ અને લૂંટવાની ખુલ્લી છૂટ આપી છે. તમને જણાવી દે કે 4 જાન્યુઆરી 1953 ના રોજ જન્મેલ મેવાલાલ ચૌધરીનો શૈક્ષણિક અભ્યાસ MSc છે. તેઓએ PhD પણ કર્યું છે. રાજનીતિમાં આવતા પહેલા વર્ષ 2015 સુધી તેઓ ભાગલપુર કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ રહી ચૂક્યા છે. તેઓ પર કાર્યકાળ દરમિયાન 2012 161 સહાયક પ્રોફેસર જુનિયર સાયન્ટિસ્ટ પોસ્ટની ભરતીમાં મોટા પાયે છેતરપિંડી અને પૈસાની લેણદેણના આક્ષેપો લાગ્યા હતા. FIR પણ નોંધાઈ હતી. બાદમાં કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. પોતાના પર લાગેલા આ આરોપો અંગે મંત્રી મેવાલાલે આજ સુધી મીડિયા સામે બોલવાનું ટાળ્યું છે. જી હા, આ વિશેના સવાલો પર તેઓ એક જ વાત બોલતા રહ્યા કે આને છોડો, વિકાસની વાત કરો, રાજ્યના વિકાસ પર સવાલ કરો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.